શરીર પર તલ શું સૂચવે છે અને લાખું કેમ હોય, લાખું શું સૂચવે છે, આ બંને બાબતો કઈ કઈ બાબતોનું સૂચન કરે છે એ ખાસ જાણવું પડશે. જો હવે જ્યારે ઘણી વાર લોકો એવી વાત કરે કે ભાઈ કેવા તલ ને કેવા લાખા હોય તો ફળ આપે, શું સૂચવી જાય આ વસ્તુ, તલ અને લાખા સૂચવે શું, તો મેં એમ જ કહ્યું કે ભાઈ જો કાળા તલ જેને વધારે હોય એ વ્યક્તિ ગંભીર હોય, લાંબા ગાળા જજુમી દ્રઢ નિશ્ચયથી કોઈ કાર્ય કરી શકે, જેને બહુ ધીર દ્રષ્ટિ હોય, જે હફસી હોય, હા આફ્રિકન, હા એને તો લાલ તલ શું કાળો પરખવો કેવી રીતે. સાચી વાત છે. હવે જો દરેક દેશના, હવે આપણે બહુ ગજબનો સવાલ કે ભાઈ આ કેવી રીતે એ લોકો જાણે, તો કે એમના માટે જાણવાનું જ નથી. આ ભારતીય પ્રાચીન શાસ્ત્રો અને ગ્રંથો જે કેવળ ભારતીય આ દેશકાળ ઉપર લાગુ પડે છે, આપણા ઋષિ મુનિઓ જે શાસ્ત્રોની રચના કરી છે ને, ઘણી વાર મને કોઈ ગ્રહ નક્ષત્રની વાત લઈને બી પૂછે છે કે ભાઈ આ જગ્યાએ આવું કંઈ મનાતું નથી, તો એમને શું કે ભાઈ અહીં તમે કુંડળી મેળવો, અમેરિકામાં કંઈ નહીં, અહીંયા તમે લગ્નમાં મુહૂર્ત જોવો છો, ત્યાં કમોરતા જઈએ તો કમોરતામાં અહીં લગ્ન. ચેતનભાઈ, અત્યારે જ્યારે આપણે આ ચર્ચા કરવા બેઠા ને, ત્યારે મને લાગે છે કે ઘણા બધા દર્શક મિત્રો પોતાના શરીર ઉપર કયા અંગ ઉપર કયું તલ છે, લાખું છે, આ બધું એ તલ શોધવા માંડ્યા હતા ને, યાદ કરતા હશે કે હા આ તલ મને છે, પણ એનો અર્થ નથી ખબર, એ શું સંકેત આપે છે ખબર નથી. તો કયો તલ અને કયો લાખો શરીર ઉપર કયા અંગ ઉપર હોય તો એને શુભ ગણી શકાય. હવે તલ અને લાખા જો હવે ક્યારે શુભ ગણાય ને ક્યારે અશુભ ગણાય, એવું નથી કે તમામ તલ અને લાખા શુભ અને અશુભ છે. જો હવે એક બીજી વાત કરી લઉં ખાસ જોડે, તલ અને લાખા બંને સાથે લઈશું ને તો પૂરો ન્યાય તલને પણ નહીં આપી શકાય ને લાખાને પણ નહીં, અલગ કરી દઈએ. આપણે આજે વાત કેવળ તલની કરીએ તો દર્શક મિત્રો મુજાય પણ નહીં. હવે તલ ખરેખર ક્યારે શુભ ક્યારે અશુભ આ જાણવાનું છે, બિલકુલ આ જાણશો તો જ ખબર પડશે કે ભાઈ ખરેખર આ શુભ છે કે અશુભ. તો એવું કહેવાય છે કે ભાઈ બહેનોને એટલે સ્ત્રીઓને શરીરના ડાબા ભાગે, જો શરીરના અંગ ઉપર ડાબા સાઈડમાં તલ અને લાખા હોય તો તે અત્યંત શુભ ફળ આપે છે. અત્યંત શુભ એટલે ત્વરિત, અને એવું કહેવાય ઉંમરના જે તે ભાગમાં જે તે સમયનો કાળ નિર્દેશ થયો તે મુજબ ફળ આપી જ દે છે. આવી રીતે ભાઈઓની વાત આવે તો કે શરીરના જમણા અંગ ઉપર તેમને તલ આવે, ચાહે તલ લાલ હોય કે કાળું હોય, પણ તેનું જે ફળ મળવાનું હોય ને તે અત્યંત તીવ્રતાથી મળે છે અને અચૂક મળે છે. તો ઘણી વાર એવો સવાલ પણ થાય કે ભાઈ બહેનોને જમણી બાજુ તલ કે લાખા તલ હોય તો શું, તો કે એનું ફળ મળે પણ મધ્યમ મળે, પૂરેપૂરું મળે એ જરૂરી નથી. કેમ કે જે તે શક્તિ બતાવી છે ને એ શક્તિ પણ એવું કહેવાય કે દિગ્બળી હોવી જોઈએ. દર્શક મિત્રો, આવા સચોટ અને માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરી અમારા નવા વિડીયો મેળવો.